સમગ્ર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લો એ આયુર્વેદિક ઉકાળા થકી અત્યારથી વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના પગલે અગમચેતીની શરૂઆત કરી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના આયુર્વેદિક વિભાગ દ્વારા આજથી વિવિધ જગ્યાએ આયુર્વેદિક ઉકાળો આપવાની શરૂઆત કરાઈ છે. જે શાળામાં કોરોના વાયરસની સામે લડવાની તાકાત તેમજ શરદી ઉધરસને દૂર કરવાની ક્ષમતા રહેલી છે, આવું કોરોના આપવાની શરૂઆત સમગ્ર રાજ્યમાં હિંમતનગર ખાતે સૌપ્રથમ કરવામાં આવી છે, જેના પગલે હિંમતનગરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમજ ટૂંક સમયમાં જાહેર જનતા માટે બનાવવામાં આવેલો ઉકાળો ખૂટી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. જો કે સ્થાનિકો પણ આયુર્વેદિક ઉકાળો મેળવવા માટે લાંબી લાઇનો લગાવી હતી, તેમજ સમગ્ર શહેરમાં વિવિધ જગ્યાએ આ ઉકાળાની જાહેરાત પણ કરાઈ હતી, જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સાથોસાથ બીમારી સામે લડવા માટે અત્યારથી જ સંરક્ષણાત્મક પગલું ગણી શકાય તે પ્રકારનો પ્રયાસ હાથ ધરનાર સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી શરૂઆતને સૌ કોઈ વખાણી રહ્યા છે. સાથોસાથ વૈશ્વિક મહામારી સામે લડવા એકજૂથ થવાની પણ વાત કરતા નજરે પડ્યા હતા. જો કે સૌથી મહત્વની બાબત તો એ છે કે કુદરત સામે લડવાની શક્તિ વાતો કરે છે, પણ તેની સામે ટકવા માટેનો પ્રયાસ સમગ્ર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા થકી કરાયો છે, જે સમગ્ર ગુજરાત રાજ્ય માટે દિશા સૂચક પણ બની રહેશે તો નવાય નહીં. સમગ્ર દેશની અંદર જ્યારે કોરોના વાયરસ પસરી રહ્યો છે, ત્યારે આપણે ગુજરાત સરકાર અને ભારત સરકાર સતત સચેતન રહીને આખા દેશની અંદર આ જે ઉકાળાનું વિતરણ કરી રહી છે, એમાં આજે હિંમતનગર નગરપાલિકા અને હિંમતનગર તાલુકા પંચાયત દ્વારા આયોજિત જે આ રસીનું જે કોરોના ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, એમાં લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લઈને ઉકાળો પી રહ્યા છે, અને જેથી આ કોરોના વાયરસથી બચી શકાય અને આગળ વધતો અટકાવી શકાય, એ માટે જે સરકાર અને લોકો જાગૃતિ દ્વારા આને આપણે અટકાવી શકીએ છીએ. પટેલ દિલીપભાઈ, શ્રી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત અને હિંમતનગર નગરપાલિકાના સહયોગથી તારીખ 12, 13 અને 14 એટલે કે શુક્ર, શનિ અને રવિવાર 3 દિવસ સમગ્ર હિંમતનગરમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને કોરોના વાયરસથી ચેપને ઓછો કરી શકાય તે માટે અત્યારે ઉકાળાનું વિતરણ થઈ રહ્યું છે. સમગ્ર હિંમતનગરમાં 5 સેન્ટર છે અને ત્યાં ખૂબ જ સરસ રીતે લોકો લાભ લઈ રહ્યા છે. લગભગ દરેક સેન્ટર ઉપર 2000 થી 3000 વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે. સાથે સાથે આપણે હોમિયોપેથિક વિભાગ દ્વારા આર્સેનિક આલ્બમ 30 કે જે અત્યારે કોરોના વાયરસ માટેની ખાસ ઉપયોગી દવા છે, તેનું પણ વિતરણ કરાઈ રહ્યું છે, જેનો બી લોકો ખૂબ લાભ લઈ રહ્યા છે. કોરોના વાયરસ માટે શું તકેદારી રાખવી પડે? કોરોના વાયરસ માટે ખાસ તો પહેલાં આપણે કે એક કામ કરીશું કે બધા પોતાના હાથ પગ વારંવાર ધોવે અને બિનજરૂરી આંખ નાક કે મોઢામાં ધોયા વગર હાથને અંદર નાખવાની, એટલું ખાસ ધ્યાન રાખવાનું, અને લઘુ અને સુપાચ્ય આહાર લેવો જોઈએ કે જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે. એ સાથે તુલસીનો રસ અંદર મરીનો પાવડર નાખીને લઈ શકાય, આદુ અને હળદરનો રસ મિક્સ કરીને લેવો જોઈએ, અને ખાસ કરીને સૂંઠવાળું ઉકાળેલું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત તમે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, અને જો જવાનું થાય તો ખાસ કરીને માસ્ક પહેરવું જોઈએ, અને બિનજરૂરી એવી જગ્યાએ જવું નહીં કે જ્યાં આપણને ચેપ લાગવાની સંભાવના, અથવા કોઈ ચેપી વ્યક્તિ છે જેને શરદી ખાંસી તાવ વગેરે ઓલરેડી છે તો એનાથી તમે દૂર રહો. અને ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.